પંથક સતત બીજા દિવસે પણ ડૂબ્યું. માધવપુર દરિયા નજીક શિવલિંગ ડૂબી ગયું. જૂનાગઢ અને પોરબંદરના ઘેડ પંથકના લોકોની પાણીએ કેડ ભાંગી નાખી. સતત બીજા દિવસે આકાશમાંથી કહેર વરસતા ઘેડના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓથી લઈને ખેતરો બધું જ પાણીમાં સમાઈ ગયું છે. જુઓ કેશોદ તાલુકાના મઢડા ગામના દ્રશ્યો. હજુ સુધી જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, જે તપાસ કરતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા. એક ગામથી અન્ય ગામ જવા તરફના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા. 1000 હેક્ટરમાં પાણી ફરી વળતા મોટું નુકસાન જોવા મળ્યું. વરસાદ બંધ થવા છતાં 2-3 દિવસ થયા, પરંતુ ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી. આવી જ હાલત છે માંગરોળ, કેશોદ અને માણાવદર ઘેડ વિસ્તારના. માંગરોળના ઘેડ પંથકમાં ઓજત નદીના પાણી ફરી વળતા મોટાભાગના ગામના રસ્તાઓ બંધ છે. લોકો જીવના જોખમે પાણી વચ્ચેથી પસાર થઈને મુસાફરી કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જોખમ ખેડીને નીકળી રહ્યા છે બહાર. બીજી તરફ ખેતરો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરો વેટમાં ફેરવાઈ જતા ખેડૂતોનો તમામ પાક થયો નષ્ટ. ઓસા, ફુલરામા, સરમા, સામરડા, સોઢા, બગસરા સહિતના ગામો વધુ પ્રભાવિત થયા. તો પોરબંદરમાં પણ પાણીની મનમાની જોવા મળી છે. પોરબંદરના માધવપુરમાં દરિયો ગાંડો તૂર બનતા પાણી શિવલિંગ નજીક પહોંચ્યા. જાણે દરિયાદેવ ભગવાન શિવ પર સાક્ષાત અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પોરબંદરના કુતિયાણાના ચિકાસા ગામ જળબંબાકારની સ્થિતિ સર્જી ચૂક્યું છે. ભાદર અને ઓજત નદીના પાણી ગામમાં ઘૂસતા છેલ્લા 3 દિવસથી ઘરમાં 5-5 ફૂટ પાણી ભરાયેલા છે. પાણી ગ્રામજનોને ઘરની છત પર રહેવા મજબૂર કરી રહ્યા છે. અહીં લોકો 3 દિવસથી ભૂખ્યા છે. આવી જ હાલત છે પોરબંદરથી માંગરોળ કોસ્ટલ હાઈવેની. અહીં નદી અને દરિયા વચ્ચે ધમધમતા પ્રવાહ વચ્ચે ગામ ડૂબી ગયા છે. 1-2 નહીં પણ 25 થી વધુ ઘેડ વિસ્તારના ગામમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. 1000 હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા છે. ગામમાંથી ઢોર માલ રસ્તાઓ મૂકવા લોકો મજબૂર બન્યા છે. લોકોને દોરડાથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. પોરબંદર શહેરમાં ગળાડૂબ પાણીમાંથી પૂર પીડિતોને રેસ્ક્યુ કરાયા. ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા. શહેરના ઘાસ ગોડાઉન પાછળના વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા. ફાયર વિભાગે 50 થી વધુ લોકોને કાઢ્યા બહાર. બોટની મદદથી રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડાયા. ખેડામાં પણ મેઘાએ તબાહી મચાવી. માતરનું સાંધાના અને હૈદરાબાદ ગામ બેટમાં ફેરવાયું. જુઓ આ ખેડામાં જળ તબાહીના ખતરનાક દ્રશ્યો. ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે. માતરનું સંધાણા ગામ બેટમાં ફેરવાયું છે. શેરડી નદીના પાણી ગામમાં ફરી વળતા ગામમાં બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર સહિતના મોટાભાગના મકાન પાણીમાં ગરકાવ થયા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન થયું. લોકોના ફર્નિચર સહિતની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું. વરસાદી પાણીમાં અનાજ પલળી ગયું છે, જેથી છેલ્લા કેટલાય દિવસોથી લોકો ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા છે. લોકોને જમવાનું, પીવાનું પાણી અને દૂધ પણ ન મળતું હોવાથી મુશ્કેલી પડી રહી છે. ગામના અનેક ઘરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોએ તંત્ર પાસે પાણી નિકાલની માંગ કરી છે. ઘરોમાં પાણી ઘૂસી જતા 65 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સંધાણા ગામ જ નહીં પરંતુ શેરડી નદીના પાણીએ હૈદરાબાદને પણ સંકટમાં મૂકી દીધું છે. નદીના પાણી ગામમાં એવા ફરી વળ્યા છે કે ગામ આખું પાણીમાં સમાઈ ગયું છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. રોડ ડૂબ્યા, ખેતરો ડૂબ્યા, ઘરો ડૂબ્યા, દુકાનો ડૂબી, વાહનો ડૂબ્યા. જ્યાં જ્યાં પાણીની જગ્યા મળી ત્યાં ત્યાં પાણીએ તારાજી સર્જી દીધી. હૈદરાબાદ જાણે પાણીનું બાદ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અહીં 1-2 ઘર નહીં, 150 થી વધુ ઘરમાં પાણીએ એન્ટ્રી મારી છે. અહીંના રોડ પર 7-7 ફૂટ પાણી ભરાયા છે. લોકોની છાતી સુધી પાણી ભરાતા અહીં વાહનો તો ચાલી જ ન શકે. ગામની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર જ ચાલે. ગામના ખેતરોમાં પાકી જળ સમાધિ લેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જ્યાં સ્થળ ત્યાં જળ જેવી ગામની સ્થિતિ થઈ છે. ગામમાં પાણી ભરાઈ જવાને કારણે 3 દિવસથી વીજળી ગુલ છે. ખેડા શહેર પણ ડૂબ્યું પાણીમાં. રોડ પર જળ કરફ્યુ. ભારે વરસાદના પગલે ખેડાના હાલ પણ બેહાલ થઈ ગયા છે. ખેડાના ગામડાઓ જ નહીં પરંતુ શહેર પણ ટાપુ બની ગયું છે. ખેડાના માર્ગો પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદ બાદ ખેડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડા શહેરના રસ્તા બેટમાં ફેરવાયા. રસ્તા પર સતત 3જા દિવસે પાણીનું સામ્રાજ્ય જવાતા ગામમાં જળ કરફ્યુ જેવો માહોલ છે. શહેરના મુખ્ય બજારમાંથી નદીની જેમ વહી રહ્યું છે પાણી. પાણી એટલું કે રોડ પર વાહનો લઈને નીકળવું અશક્ય છે. અહીં માત્ર બોટ જ ચાલે છે. શહેરનું બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર, સ્કૂલ પાણીમાં ડૂબ્યા છે. નગરપાલિકા સહિત તમામ જગ્યાએ ભરાયા છે પાણી. વરસાદ બંધ થયા બાદ પાણી પાણી થઈ ગયું છે આખો વિસ્તાર અને પાણી ઓસરી પણ નથી રહ્યા, જેના કારણે પાણીમાં હજારો લોકો ફસાયા છે. હજુ પણ જળ ત્યાં સ્થળની ખેડા શહેરમાં સ્થિતિ છે, જેથી ખેડામાં SDRF ટીમે 250 થી વધુ લોકોના રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. આ તરફ ખંભાતની હાલત પણ ખરાબ છે. ખંભાત તાલુકાના ગોલાણા ગામ બેટમાં ફેરવાયું છે. 30 થી વધુ પશુપાલકો દેવપુરા વિસ્તારમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. સાબરમતી નદીનો પ્રવાહ દેવપુરા વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ છે. ખંભાત પ્રાંત કલેક્ટર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવી ચૂકી છે. ખાસ બોટ દ્વારા લોકોને બચાવાયા. ભારે વરસાદ બાદ સાબરકાંઠામાં ફાટ્યું તળાવ. દ્વારકા માંડવીમાં તણાયા વાહનો, ભેંસો પણ ગઈ પાણીમાં.
ભારે વરસાદના પગલે સાબરકાંઠાનું તલોદના કરીમપુરાનું તળાવ ફાટ્યું છે. તળાવના પાણી ગામમાં ઘૂસતા હાહાકાર મચી ગયો છે. જાણે કોઈ દરિયાના મોજા તોફાની બની ઉછળતા હોય તે રીતે તળાવના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. તળાવ ફાટતા આસપાસના 15 ગામો એલર્ટ કરાયા છે. આ બાજુ દ્વારકાનું ટીલાટ ગામનું તળાવ તૂટવાની અણીએ છે. કલ્યાણપુરમાં ભારે વરસાદના પગલે તળાવ છલકાયું છે. તળાવની પાળમાં મોટું ગાબડું પડ્યું છે. તળાવના એક ભાગમાંથી પાણી વહેતું થયું છે. વધુ વરસાદ થાય તો તળાવ તૂટે તેવી સંભાવના છે. તોબડાસાનું કોઠારા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં જાણે નદી વહેતી હોય એટલા પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે, જેના વેગમાં એક બાઇક ચાલક પણ તણાતો બચી ગયો. લોકો પણ તણાતા હતા અને ટ્રેક્ટર અને દોરડાની મદદથી લોકોને બચાવાય. ભરૂચની ટાઢર નદીના પાણીના વહેણ વચ્ચે જીવના જોખમે પસાર થતા વાહન ચાલકનો વિડીયો જોવા મળ્યો. આમોદ જંબુસર રોડ પર તેજ વહેણ વચ્ચે ભારે વાહનો સાથે બાઇક ચાલકોને નીકળવાની કોશિશ કરતા જોવા મળ્યા, જેમાં એક બાઇક ચાલક તેજ વહાણ વચ્ચે પોતાનું સંતુલન ગુમાવતા તણાઈ ગયો. જોકે મહામહેનતે બાઇક ચાલકને બચાવી લેવા. ભરૂચના જંબુસરના મંગળાંત ગામમાં ધસમસતા પાણીમાંથી ભેંસોને બચાવાય. મંગળાંત ગામના વિસ્તારમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા છે, ત્યારે પશુ માલિકો જીવના જોખમે ખેતરમાંથી ચરતા પશુને બચાવવા ધસમસતા પાણીમાં ઉતરી પડ્યા છે. જોકે તંત્ર દ્વારા એલર્ટ હોવા છતાં પશુને નદીમાં તણાતા દેખાતા પશુ માલિકે પોતાના જીવને જોખમમાં મૂક્યો. આ બાજુ ગીર સોમનાથના જામવાડા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું. શિંગોડા નદીમાં ટ્રોલી સાથે ટ્રેક્ટર તણાયું. જામવાડા કંસારી ગામને જોડતો કોઝવે પરથી તણાયું ટ્રેક્ટર. સદનસીબે ટ્રેક્ટર ચાલકને નદીમાંથી બહાર કઢાયો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો જેસીબીના પાવડા પર ચડી ગયા. ભારે વરસાદથી બોટાદનો સુખભાદર ડેમ છલકાયો. ડેમના 4 દરવાજા 1 ફૂટ ખુલા. નીચાણવાળા 3 જિલ્લાના 20 ગામોને એલર્ટ કરાયા. અનરાધાર વરસાદથી રાજકોટ જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા. ભાદર 1 ડેમ સતત બીજા દિવસે ચલોચલ. ભાદર 1 ડેમના 16 દરવાજા 6 ફૂટ ખુલાયા. ભાદર નદીમાં ઘોડાપુર આવતા રોડ પર પાણી ફરી વળ્યા. જેતપુરથી દેરડી જવાના બેઠી ધાબી પર 6 ફૂટના વહેણ. પાવાગઢ ડુંગર પર મેઘો ઓળઘોળ. પગથિયા પરથી વહ્યો પાણીનો ધોધ. ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થાય તેવી પરિસ્થિતિના દૃશ્યો આપ જુઓ, ત્યારે પાવાગઢ ડુંગર પર પણ આભ ફાટ્યું છે. યાત્રાધામ ડુંગર પર મેઘો ઓળઘોળ થતા ડુંગરના પગથિયા પર જાણે દરિયો વહેતો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ બાદ પગથિયા પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે. પગથિયા પર ધસમસતા પ્રવાહમાં પ્રવાસીઓ ફસાયા હતા. લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી ઉભા રહ્યા. દરિયાના મોજાની જેમ વહેતા પ્રવાહના દ્રશ્યો ભયાનક લાગી રહ્યા છે. નદીમાં જાણે પૂર આવ્યું હોય અને પાણી વહેતા થયા હોય એવા નયનરમ્ય દ્રશ્યો પહેલા જોવા મળ્યા, પરંતુ ત્યારબાદ કહેર જેવું થઈ ગયું. ભારે વરસાદના પગલે ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જોકે ભક્તોની માતાજી સાથેની અતૂટ શ્રદ્ધા આ પાણીના વહેણમાં થઈ માતાજીના દ્વારે પહોંચાડી રહી છે. ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ટંકારામાં પૂરના પાણીમાં તણાયો યુવાન, બચાવોની બૂમો પાડતો રહ્યો. બચાવોની બૂમોથી ગુંજી ઉઠ્યા ટંકારાના રોડ. અહીં ભારે વરસાદ ટંકારા અમરા પર રોડ પરનો બેઠો પુલ પાણીમાં ગરકાવ કરી ચૂક્યો. પુલ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તંત્રએ અવરજવર કરવાની ના પાડવા છતાં એક યુવાન પસાર થયો. અધિકારીઓની વાત સાંભળ્યા વગર પૂરમાંથી પાણીમાંથી પસાર થવા જતાં યુવા તણાયો હતો. પ્રચંડ પાણીમાં યુવક તણાતા બચાવોની બૂમો પાડી હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે યુવાન પાણી સામે ટકી ન શક્યો. દૂર જઈને એક પથ્થર પાસેથી રોકાતા ભારે જહેમત બાદ યુવક પ્રવાહને માત આપીને બહાર નીકળ્યો. પૂરના પ્રકોપ બાદ નેતાઓએ સંભાળ્યો મોરચો. સીએમએ જામનગરની લીધી મુલાકાત. વડોદરામાં સંઘવી કામે લાગ્યા. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. જામનગરમાં પૂરના પ્રકોપ બાદ જામનગર અને જામખંભાળિયા પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તારાજી બાદ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી જામનગરમાં રિવ્યૂ બેઠક કરી ભારે વરસાદની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો. અધિકારીઓ પાસેથી અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી બાદમાં દ્વારકા અને જામખંભાળિયા પહોંચ્યા હતા. બાદમાં વડોદરા પહોંચી સ્થિતિ જાણી હતી. બીજી તરફ પૂરથી બેહાલ વડોદરાની સ્થિતિ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંભાળી છે. હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા. સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. વડોદરાની સ્થિતિ પર બેઠક કરી હવે શહેરની સફાઈ માટે વધુ ટીમ મદદ માટે બોલાવી છે. પૂર દરમિયાન 118 ફીડર બંધ કરાયા હતા. 22 જેટલા ફીડર હાલ બંધ છે. રાત્રે 12 વાગ્યા સુધીમાં તમામ ફીડર ચાલુ કરાશે. વડોદરાની વિશ્વામિત્રી નદીના પાણીએ પથારી ફેરવી. અનેક ઘરોના હાલ બેહાલ થઈ ગયા. હવે લોકોની આંખોમાં પૂર. પાણીમાં જતું રહ્યું છે. બધું ઘર વખરી બધું જ ખાવા સુધાનું અનાજ પણ નથી. બાળકોને પણ સુધા જમવાનું કે નાસ્તો કે એવું કોઈ જ પ્રકારની અમને મદદ મળી નથી. પાણીની બોટલ સુધા પહોંચાડવાની જવાબદારી મળી દીધી હતી. અમે એમને જોયા કરતા હતા કે કોઈ પણ મદદ અમને કરશે. એ લોકો અંદર સુધા આવ્યા નથી.
વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે પથારી ફેરવ્યા બાદ હવે કઈક આ રીતે લોકોની આંખોમાં દુઃખ દર્દનું પૂર આવ્યું છે. આખું વડોદરા ડૂબી જતા અનેક લોકોના ઘરના હાલ બેહાલ થઈ ગયા છે. પૂરે ઘરમાં એવી પથારી ફેરવી દીધી છે કે લોકોના સપના પૂરમાં તણાઈ ગયા છે. લોકોની મહામહેનત એક ઝાટકે પૂરના પાણીમાં તણાઈ જતા લોકોની આંખોમાં આંસુ બંધ થતા નથી. અમિતનગરના લોકો રડતી આંખોએ પણ કહી રહ્યા છે કે પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું નથી. રસ્તા પર અને ઘરોમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં 3-3 ફૂટ પાણી ભરાયેલા છે. પાણીમાં બધું જ ડૂબી જતા લોકોને ભારે નુકસાન થયું છે. લોકોએ ખાધા પીધા વગર 2-3 દિવસ વિતાવ્યા છે. પાણી ઓસર્યા બાદ પરિવારજનોની ખબર અંતર પૂછવા આવતા સર્જાઈ રહ્યા છે કરુણ દ્રશ્યો. તો રહેણાંક વિસ્તારો અને કમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી પાણી ઉતરી ગયા, પરંતુ સમા ઉર્મી સ્કૂલ રોડ નીચે આવેલ રોયલ પાલ્મ રેસીડેન્સી અને અર્થ ઇઓન કોમ્પ્લેક્સમાં હજુ પાણી ભરાયેલા છે. અહીં 3 દિવસથી લોકો ફસાયેલા છે, કોઈ બચાવવા આવ્યું નથી. આખો વિસ્તાર ડૂબેલો છે. બેઝમેન્ટમાં મોંઘી દાટ કાર ડૂબેલી છે, તો બ્રિજ પર પણ કારનો ખડકલો જોવા મળ્યો છે. બીજી તરફ પૂર બાદ વડોદરાના વાહનોની દશા જોઈ લો. વિશ્વામિત્રી નદીનો પ્રકોપ અને મેઘતાંડવ બાદ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા. સમા ઉર્મી સ્કૂલ રોડ પર પાણી બાદના દ્રશ્યો જોવા મળ્યા. પાણી ઉતર્યા બાદ અકસ્માત થયેલી કાર અને મૃત હાલતમાં પશુ નજરે પડ્યા. આસપાસની સોસાયટીઓના રહીશોએ બ્રિજ પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી છે. 20 કરોડના ખર્ચે બનેલો બ્રિજ હાલ માત્ર વાહનોના પાર્કિંગ માટે ઉપયોગમાં આવી રહ્યો છે. અહીં પણ પાણી પહોંચી જતા કારો તહેસ નહેસ થઈ ગઈ. પાણીની પુષ્કળ આવત બાદ માં રેવાના આકાશી દ્રશ્યો જોઈ અભિભૂત થઈ જશો. SOU નો અદભુત આકાશી નજારો જુઓ. અદભુત આકાશી દ્રશ્યો છે નર્મદાના કેવડિયા. અહીં મેઘ મહેર બાદ પ્રકૃતિ સૂળે કળાએ ખીલી ઉઠી. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે. ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી થઈ ગઈ છે સ્થિર. નર્મદા ડેમની જળસપાટી 134.21 મીટર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી. તો ઉપરવાસમાંથી 2,40,349 ક્યુસેક પાણીની આવક ચાલુ. તો નર્મદા ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખુલ્લા કરાયા છે, જ્યારે નદીમાં કુલ 1,91,194 ક્યુસેક પાણીની જ આવક. ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અદભુત દ્રશ્યો જોવા મળ્યા. આકાશી મહેર બાદ જુઓ આકાશી નજારો. જાણે પ્રકૃતિ સોળે કળાએ શણગાર કરીને સજી હોય તેવું લાગી રહ્યું છે. જામનગર 5 દિવસથી પાણીના કબજામાં, અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ. જામનગરમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. નોનસ્ટોપ વરસાદના પગલે 5મા દિવસે પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. હજુ જામનગર શહેરને પાણીએ બાનમાં લીધેલું જ છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આકાશી આફતથી જામનગરની રફતાર થંભી ગઈ છે. જુઓ જામનગર વોર્ડ નંબર 11ના દ્રશ્યો. અહીંની રાજમોતી સોસાયટી 5 દિવસથી પાણીમાં ગરકાવ છે. રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. લોકોના ઘરમાં 4-4 ફૂટ પાણી ઘૂસી જતા 5 દિવસથી ખાધા પીધા વગરના તડફડિયાર મારતા જોવા મળ્યા. દૂધ પણ મળતું નથી. તો તેની સાથે જે વિસ્તારમાં પાણી ઉસરી ગયા છે ત્યાં હવે કિચડનું સામ્રાજ્ય છવાયું છે. જામનગરના વિભાપરના ભગવતી પાર્કમાં જોવા મળ્યા તારાજી પછીના દ્રશ્યો. ચોતરફ પાણીમાં દિવસો વિતાવ્યા બાદના દ્રશ્યોએ અનેક પરિવારોને હેરાન પરેશાન કરી દીધા. પૂરના પાણી તો ઉસરી ગયા, પરંતુ હજુ પણ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળતા તેને સાફ કરવામાં સ્થાનિકોને લાગી ગયો છે અનેક સમય. વરસાદી પૂર બાદ ઘરોમાં પાણી ઓસરતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદમાં વરસાદ થંભ્યાને 24 કલાક થઈ ગયા છે, પરંતુ હજી પણ અનેક વિસ્તાર બેટમાં છે. આ દ્રશ્યો કોઈ ગામડાના નથી. આ છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદ. અહીં વરસાદ થંભી ગયા અને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ અનેક વિસ્તાર પાણીમાં ડૂબેલા છે. સૌથી ખરાબ સ્થિતિ છે અમદાવાદના મધુમતી આવાસ યોજનાની. અહીં છાતી સુધી પાણી ભરાતા જાણે આવાસ પાણીનો કાયમી વાસ થઈ ગયા હોય તેવું લાગે છે. પાણીમાંથી બધું જ સમાઈ ગયું છે. એક એક માલ ડૂબી ગયો છે. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોએ પણ જળ સમાધિ લઈ લીધી છે. અહીં 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી. સ્થિતિ એવી છે કે પ્રસૂતા મહિલાને માંડ માંડ પાણીમાંથી કાઢી હોસ્પિટલ ખસેડાઈ રહી છે. અમદાવાદના વિકસિત વિસ્તાર બોપલગુમામાં પણ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળ્યા. બોપલગુમા આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું. આરોગ્ય કેન્દ્ર ગેટ અને રસ્તાના ગટરના પાણી ભરાઈ ગયા. જોકે વરસાદે વિરામ લીધો હોવા છતાં ગટરો ઉભરાયેલી જોવા મળી. આ તરફ સ્થાનિકો માટે અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ બોપલગુમામાં રોગચાળો વધુ વકરે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમદાવાદનો ત્રાગડ અંડરપાસ હજી પણ બંધ હાલતમાં છે. 2 દિવસ વીતી ગયા છતાં પાણીનો નથી થયો નિકાલ. ગાંધીનગર ફાયર બ્રિગેડે પાણી નિકાલની શરૂ કરી છે કામગીરી. વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ તરફ અવરજવર માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અમદાવાદનું કઠવાડા GIDC પણ ડૂબી ગઈ છે. ભારે વરસાદ બાદ અહીં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કઠવાડા GIDCમાં જાણે પાણીમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. આખી GIDC પાણીમાં ગરકાવ છે. આખી GIDCમાં ઢીંચણ સુધી ભરાયેલા પાણી છે. પાણીને કારણે નાના ઉદ્યોગકારોના રોજગાર ઉપર વર્તાઈ રહી છે ભારે અસર. બાવળા તાલુકાના કોચરિયા ગામમાં પણ ભરાયા છે પાણી. ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે. આખું ગામ અને ગામના ખેતરો બેટમાં ફેરવાતા જનજીવનને માઠી અસર થઈ છે. ગામના શિવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા.
તો ધોધમાર વરસાદથી ધંધુકા પાણી પાણી થયું. ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ઉભા પાકમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. વરસાદથી રીંગણ, ટામેટા, મરચા, ભીંડા, ગવાર